નમસ્કાર મિત્રો, મારું નામ શિલ્પેશ ભાઈ કાછડિયા અને આ ટાઈપનો ઓર્ગેનિક ગોળ ખરીદવા અમે જવાના છીએ કોસંબ. આખો વિડીયો તમે જો આ મારી સોસાયટી છે, અયોધ્યાપુરમ સોસાયટીના જે બધા ફેમિલી મેમ્બરો છે, અમે બધા ગાડીઓ તૈયાર કરી છે. ટોટલ 5 ગાડી લઈને આખી શેરીના બધા અમે ત્યાં જવાના છીએ. આખો વિડીયો જુઓ, તમને મોજ પડશે. આજે જો મિત્ર મંડળો બધા સાથે આજે રવિવારનો પ્રોગ્રામ ગોઠવેલો અમે ત્યાં. પછી આ મને પાછી ગાડીમાં ફેર ચડે છે. સૌથી પહેલાં મેડિકલે જઈને જો તે મેડિકલેથી ફેર ચડવાની ટીકડી લઈ છે મેં આ મેડિકલેથી. ઓકે, હવે આવડવા છે કોસંબાથી મોસાલી ચોકડીનો રસ્તો. સુરતથી 40 કિલોમીટર થાય. અમે ત્યાં લોકોએ ફરવાનો પ્લાનિંગ કર્યો હતો ફેમિલી સાથે. અમારી શેરીની અંદર સુરતમાં 20-20 મકાનની 10-10 મકાનની શેરી છે. 20 મકાનના બધા સભ્યો અમારું ફેમિલી મેમ્બર. જો આ બધી ગાડી અત્યારે ત્યાં આવી ગયા, જે ગળ બનાવવાનો કોલા કહેવાય ત્યાં જો છે ને, સફેદ રણ જેટલું બધા સોતા છે શેરડીના. આમાં છોકરાઓને મોજ પડશે. મેં પ્રોગ્રામ ગોઠવી દીધો હતો. અમારા કમલેશભાઈ છે, દિનેશભાઈ, રજનીભાઈ, અમારા બધા મિત્રો. જો છે ને બધી ગાડી આવી ગઈ. આ શેરડીના ટાઈપના એક સાથે 12 ટ્રેક્ટર આવે. આ ટાઈપમાં અહીંયા શેરડી નાખી અને રસ નીકળીને સીધો જ હમણાં તમને આખો પ્લાન બતાવું છું. જે ઓર્ગેનિક ગોળ કોઈને લેવાનો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આ ટાઈપના વિડીયા જોવો હોય તો મારી ચેનલનું નામ છે શ્રીહરિ મોબાઈલ ક્લાસ. અને કોમેન્ટ કરજો બધા નિશ્ચિત કઈ વસ્તુ તમને ગમી એમ. સબસ્ક્રાઈબ મારા યુટ્યુબ ચેનલની જે જોવો છો એની નીચે લાલ કલરનું કહેવાય સબસ્ક્રાઈબર કહેવાય, એને દબાવો. મારે આ નરેશ કાકા આવી ગયા છે. નરેશ કાકાની મોજ પડી. નરેશ કાકા, નરેશ કાકા છે. પછી આ બધા તમે જોવો છે ને આમ ફેમિલીની મોજ. આ ગોળ અમે લેવા ગયા છીએ. સ્પેશિયલ ગોળની 2024ની ખરીદી તો કરવાની જ હતી. દર વખતે અહીંયા જ જઈએ છે ને આમ રાબડું. આ છે બધી 10-10 કિલોની પેટી. જો ઘટે એમનો લુખો ખાવાનું મન થાય. જો હું તો લાઈવ મેં કીધું, મારે સાખો છે ગરમા ગરમ જ. જો તમે પણ થોડુંક લઈ લો આમાંથી બાસ. આ ટાઈપના અલગ અલગ પ્લાન દ્વારા ગળ બનવાનું પ્રોસેસ હોય, રસ નીકળે શેરડીમાંથી, આમાં થાય અને છેલ્લે આમાં આવે. એટલે આ લોકો અહીંયા આજુ છે ત્યાંથી અલગ અલગ ભીલા નાના નાના થઈ. પહેલાં એવું હતું કે જે આપણે ગામડે હતા તે ગોળના મોટા ભીલા, એ હવે જમાના ગયા. હવે આ ટાઈપનું થઈ ગયું. અમારા ફેમિલી મેમ્બર બધા જો છે ને મોજ. યુગના મમ્મીને તો હરખનો કોઈ પાર નથી. આ છે રામદેવ ગોળવાળા છે કોસંબા એડ્રેસ. એનો નંબર પણ છે કોઈને જવું હોય તો. અમે લોકો લીંબુ અને આદુ લીધું હતું કેમ કે રસ પીવાના છે એમના. અને આ છે ગળ છે એ લોકો સ્પેશિયલ. હમણાં હું તમને એમાંથી બતાવું છું. ગાંગડે એકદમ નંબર 1. આમ જો તમે કટે ગોળ આ મોંઘો છે, સ્પેશિયલ બનાવ્યા લોકો ફરમામાં. અને આ બધું એકદમ રિઝનેબલ ભાવ છે. મેં તમને કાર્ડ આપું છું, એને ફોન કરજો. મને ગોળનો ભાવ કહેવાની ના પડે એટલે ભાવ નથી બોલતો, પણ બહુ મફતના ભાવમાં ગોળ કહેવાય. જો છે ને ડબ્બા, આ 4-4 કિલોના ડબ્બા હતા. કિલોના જે પણ જોઈએ અમારે. સમજો અમારા મિત્ર એના વાઈફને શેરડી ફોલીને ખવડાવતા. અમારો તો પહેલેથી ટ્રેક્ટર સાથે જ નાતો છે. એટલે એલપીજીભાઈ કાછડીયાનું ટ્રેક્ટર જોવે એટલે માથે બેહવા જોવે જ. સમજો હવે છોકરાઓ બધાને મોજ પડી ગઈ. અહીંયા દડા ઘરે લઈને જવા હતા સુરતથી. સુરતથી 40 કિલોમીટર દૂર થાય એટલે ગ્રુપમાં કોઈને ગોળ લેવાનો હોય ગોળ અહીંયા આવી જવું. મારી ચેનલનું નામ છે શ્રીહરિ મોબાઈલ ક્લાસ. સબસ્ક્રાઈબ કરી દો, ચેનલને લાઈક કરી દો, કોમેન્ટ કરજો તમે ખાસ. આ બધા છોકરાઓ જુઓ, અમે મોજ પડી ગઈ ત્યાં. અમારે જો ક્રિશ આ લોકો. મેં કીધું તમે કદું ગીત ગાઓ તમારી ભાષામાં.
પણ આપણને બાળીને લોકો શરમા ગયા કે નહીં ગાય. એક વખત અમે આવેલા ત્યારે ગીત ગૌરાવ્યું હતું આની પાસે, મજા પડી ગયા લોકોને. આમ જો આ પાળી વાઈ જોઈ ત્યારે એક સવાર પાળી, પછી સાંજે 7 વાગે એટલે પાળી ફરી જાય છે ને, પણ આમ એકદમ ઓર્ગેનિક. આમાં ડાળિયા નાખીને હમણાં ખાવાના છે મારે, ગરમા ગરમ. પછી તો સૌથી પહેલાં સારી શેવડી હતી એટલે કીધું શેવડી થોડી ખાઈ લઈ લાવ્યું. હવે બધા એવું કહે છે કે આપણે શેરડીનો રસ પીવો છે, એટલે જો ત્યાંથી આ લોકો સ્પેશિયલ શેરડી પહેલાં ધોઈ નાખી, ધોઈ મસ્ત રાખી, 2 ડોલ ભરીને અમે સુરતથી આવ્યા છીએ 26 જણા. બેનો રસ સ્પેશિયલ મેં કીધું, તમે એમાં આદુ અને લીંબુ નાખીને સ્પેશિયલ જ જો અમે માથે ઉભરે. આ ડાળિયા પેલા ગળવાળા મેં કીધું હતું નહીં, ખુશાલ કાછડિયાનો બાવ છે નામ જો, એના દાદાને અડખનો કોઈ પાર નહીં. બાવલું હો, હવે આ રસ તૈયાર થઈ ગયો છે. બરફ બરફ નાખી લીંબુ મણિયા નાખવા મારા મિત્ર છે, હવે 1 ડોલ લેડીઝમાં જશે ને 1 ડોલ જેન્ટ્સમાં, મણિયા જગ ભરાવવા. જો બાથી શરૂઆત કરી, ઓ બાને કીધું તમે ઓછો પીજો, ખાલી 3 ગ્લાસ પીધા બાકી એને પણ. આમ છોકરાઓની મજા પડી ગઈ. એટલે સુરતમાં આ ટાઈપનું રવિવાર હોય પ્રોગ્રામ ગોઠવો હોય તો ત્યાં જવાની છૂટ છે, એટલે એને ફોન કરીને જવાનું, એટલે જ્યાં કોઈ ન હોય ને તો 3-3 ગ્લાસ તો ફરજિયાત પીવાના જ હતા. પેલા શેરડી ખાધી, હવે રસ પીવાનો, પછી પાછું બીજા સિસોડે જઈશું, પછી ભજીયાનો પ્રોગ્રામ છે આ રાતનો. તમે આખો વિડીયો જુઓ, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ. મારી ચેનલનું નામ છે શ્રી હરિ મોબાઈલ ક્લાસ. જો મિત્રો સાથીઓ આ મજા આવે, ત્રણ આમ ત્રણ આંગળી કરો. દિનેશભાઈ, કમલેશભાઈ, અમારા રમેશભાઈ કુંડલા, રમેશ કાકા, ઓ મોજ એની હરી ઓર્ગેનિક. હવે અહીંયા જોયું બાદશાહ, એ લોકો એનો પ્લાનમાં હાલતું હતું આ બાજુથી શેરડીના સોતા નાખી અને પેલી બાજુ નીકળશે. છોકરાએ પણ મોજ કરતા હતા, જો કોઈ જાતનું કંઈ ઘટે. હવે અમે અહીંથી બીજા સાહી છીએ, બીજી જગ્યાએ. આજે આ સેસોડો છે એક્ઝેક્ટ એની બાજુમાં એના ભાઈનો છે નવો પ્લાન, ત્યાં અમે બધા જઈએ છીએ. હવે જો આવડવા છે રામદેવ ગોળવાળાનું છે ને, આ આખી મજા અલગ જ હોય. સુરતની અંદર 1 કરોડ રૂપિયાનું મકાન હોય પણ આડોશી પાડોશી હારા ન હોય તો રહેવા ન મજા આવે. અમારી આખી શેરીમાં કાંઈ ઘટે જો, આખી અમારા શેરીના બધા સભ્યો છે સુરતની અંદર છે ને. પણ આમ જૂનાગઢની યાત્રામાં જતા હોય ને પાવાગઢ એ ટાઈપનું લાગે છે. જો હમણાં આખો રસ્તો, કેમ કે એક જગ્યાએથી હવે બીજી જગ્યાએ જઈએ છીએ, એક્ઝેક્ટ બાજુમાં જ છે એના ભાઈઓનું. અમે જે જઈએ છીએ નેસડીવાળાનો ગોળ, કોસંબાથી મોસાલી ચોકડી કહેવાય ત્યાંથી રસ પી લીધો. હવે અહીંયા જઈએ છીએ, આ નવો પ્લાન છે રસભોગ, પેલું રામદેવ કરીને હતું. આ સુરતમાં પણ કોઈને જોતું હોય તો ત્યાં મળે છે. પેલું સુરતમાં વરાસામાં પ્રાણી સંગ્રહાલય છે, એની બાજુમાં નેતલદે કરીને સોસાયટી છે, ત્યાં છે. એનો નંબર હું તમને આપીશ, મને કોમેન્ટ કરજો. જોયું ત્યાંની ડોગી બાદશાહ નામ છે. એ આવડવા જે છે બાયો કોલસા જે આપણે બનાવી ને પેલા શેવડીના સોતા, એમાંથી જો બાયો કોલસા નાખી એકદમ કડક. જો મશીન હા હળગાવવા માટે શેરડીના સોતાનું મશીન નાખવું, આ ટાઈપનું તમે ક્યારેય જોયું નહીં હોય. અને બાયો કોલસા કહેવાય એ આખા મશીનનો પ્રોસેસ છે. શેરડીના સોતાને આ કોલસા નાખી દે, જો હવે ટ્રક મોઢે થલવાય શેરડી. આખો આ નવો પ્લાન છે. જો ટ્રેક્ટર આવી ગયું બીજું, આવા તો ઘડીએ ને ઘડીએ ટ્રેક્ટર આવે. આખા ટ્રેક્ટર વૈયા છે 15-20 મિનિટમાં તો એવા મશીન એવા છે. પેલા પેલો જે તમને પ્લાન બતાવ્યો એ નાનો પ્લાન છે.
આ મોટો પ્લાન છે આપણો ફૂલ. આ પ્લાન તમને, આ પ્લાન અત્યારે બંધ છે, એ 6 વાગે શરૂ થવાનો હતો અને 5 વાગે કલાકની વાર છે. જો આ જ આખો પ્લાન બતાવું ને, આમાં શેરડીના ઓટોમેટિક જ આખા ભાર જ નાખી દેવાનો, અમે એક એક નહીં નાખવું. ભાર નાખો એટલે ભાર વાઇઝ ઉપર વહી જાય એના પ્લાન્ટમાં બધું. હવે આ બીજો હશે આ ગોળ, આમ જો આત્મા લઈને ઘટે કાંઈ એકદમ લુખ્ખો ખાવાનું મન થાય કે નહીં, એકદમ ઓર્ગેનિક આ ટાઈપનો કોઈને ગોળ લેવો હોય તો વિડીયોમાં કોમેન્ટ કરો, હું તમને એનો એડ્રેસ આપીશ. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, મારો સબસ્ક્રાઈબ કરી દો, મારા ચેનલને લાઈક કરો. ડબ્બા મોઢે ગોળ એકદમ બધો ઓર્ગેનિક, કોઈ જાતનું કેમિકલ નહીં, ફક્ત એ લોકો ઘરે જ ગ્રુપ વાઇઝ જ બનાવે છે. એટલે ગ્રુપમાં કોઈને લેવું હોય તો એના સભ્યો બની જાઓ તમે ફટાફટ, દર વર્ષે નથી લઈ આવવાનું. ડબ્બા મોઢે ગોળ આ લોકો ખાંડ હોતે બનાવે છે. પહેલાં તો જેટલો ગોળ ખાવો એટલો ખાવાનો, અહીંયા શેરડી ખાવાની છે ને ડબ્બા ભર્યા છે. છોકરાઓને રવિવારે આવું ક્યારેક જોવા લઈને આવવાનું, મજા આવી જાય. આ કિલો કિલોના ડબ્બા શીખે બધું ત્યાં મળે. અમે લોકોને પિકનિકને પિકનિક થઈ ગયું અને જો આ લોકો ફર્મમાં બનાવે, જો ગોળ કેવા ભેવી ઓકની જાર હો હે શેને પણ આમ ઝાર હો પોક, ઝાર નો પોક નથી કેતા. ચાલો યા ગુંડા જુઓ તમે, પોક વડા આના જ બનાવવાના છે. જો એક્ઝેક્ટ ને જેટલું પોક બનાવો તો આમ ઘટે કઈ અમારા ફેમિલી. આ પાછળ તમને ડુંગરા દેખાય છે, શેરડીના સોતા છે બધા. આમ છોકરાનેથી માંડીને મજા આવી ગઈ. આ જે ખાંડ છે સુગર ખાંડ બતાવતા હતા, એ સુગર ફ્રી વાળા માટે સ્પેશિયલ આ લોકો કંઈક બનાવે છે. જો જેને સુગર હોય ને એના માટે આ ભેળવી દેવાનું છામાં રસોઈમાં. પછી આ લોકોની ગાયું હતી ત્યાં બે, એટલે એની દૂધ હમણાં દોય ને એના શા બનાવવાના, શા પણ પીવાની છે, પછી જ ઘરે જવાનું. બોલો એને મજા આવે એવું. હવે હું તમને આ બતાવું છું જે આખો પેલો છે મૂકવાનો સ્ટોરેજ. અને એ લોકો એમ કહેશે કે ભાઈ આપણે એક સાથે મણ બે મણ ગળ નથી લેવું, કેમ કે ઉનાળો આવે ને તો કાળો પડી જાય. ઘણા બૈરા એવું કહેતા હોય કે ઉનાળો આવે ને તો બરફ ગળ કાળો પડી જાય, તો એના માટેના સ્ટોર છે. એટલે લોકો કાળો ન પડે બને તો અત્યારે જ બને, 2 મહિના 3 મહિના આખું હરખ ગોળ ન બને એનું પ્રોસેસ હોય. અત્યારે સ્ટોરમાં જ કાઢી પછી તમને આપી છે ને પણ શેરડીના. અમે રસ્તામાં જતા ત્યાં આગળ એક એક્સિડન્ટ છે, બોલો એક્સિડન્ટનું પણ તમને મેં બતાવું છું. જો છે ને ગાડી, એટલે હંમેશા રસ્તા ઉપર ગાડી ધીમી જાકવી, કેટલું આ સ્પીડ બધા જતા હોય રોડ ગાડીની હાલત તમે જુઓ. માણસ તો ત્યાં મરી ગયો બિચારો જો આવું થાય. 1 મિનિટની ઉતાવળ, મહેરબાની કરીને ગાડી ધીમી આખો. અને આ લોકો આખો હવે બતાવું છું, એ મજૂર લોકો માટે રહેવાનો છે ત્યાં. આટલામાં છે જો ટોટલ 10 વીઘામાં આ લોકો આખું ઘર આવ્યો હતો, એ ટ્રેક્ટરની આગળ એને થોડુંક મૂક્યા હતા. મેં કીધું એ કેમ ત્યાં મૂક્યા, કે અમારે ખાવા માટે. એ ટ્રેક્ટરવાળાને ઘર હાટો શેરડી લઈ જઈએ, આખા ઘરમાંથી સારી સારી શેરડી કાઢી જોઈને આગળ મૂકી અહીંયા જ ઘરે લઈ જાય. જુઓ તમે એની મોનોપોલી હોય ને. હવે ભજીયાનો પ્રોગ્રામ બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અમારી. જુઓ તમે શેરડીના ફેમિલી મેમ્બરો, હવે ભજીયાનો પ્રોગ્રામ પ્રોસેસ થવા માંડ્યું છે. સાંજના 6 વાગવા આવ્યા છે. સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલ શ્રી રિમોટ ક્લાસની, વિડીયો ખાસ શેર કરજો તમે, એટલે ગ્રુપમાં કોઈને ગળ લેવાનું હોય તો ત્યાં જાય. અત્યારે આપણા મિત્ર છે દિનેશભાઈ પિંગરાડ, એ આજે ભજીયા બનાવ. ખુશાલનું બાવલું છો, ખુશાલ કાછડિયા જોવો તમે બાવલું. આ બધું જોવો તમે. તો દિનેશભાઈ કાછડિયાનો પ્રોગ્રામ છે કુંભણિયા ભજીયા, એ બનાવવાના છે.
અને સક્રિય બનાવવાના છે કમલેશભાઈ. એ પણ વિડીયો તમને બતાવીશ, ટૂંક સમયમાં શરૂ થઈ જશે. તો લસણ બસણ તમારા જ ઘટે નહીં કઈ. સક્રિયનો પોપ પ્લાન ચાલુ થઈ ગયો છે. દિનેશભાઈ મને બનાવવા ટોટલ અમે 30 જણા હતા, 4-5 ત્યાં હતા અમે લોકો. હવે આ જો બહુ એટલી વાસ આવતી હતી ને ગળની, માથું દુખતું હતું ત્યાં. ટસે કયું કરે છે ખુશાલના મમ્મીને કમલેશભાઈ? તો શેરીમાં કોઈ ટસે કયું કરાવવું હોય તો આપણે કમલેશભાઈ કરે છે, એનો નંબર હું આપીશ. બસ હવે ભજીયાનો પ્રોગ્રામનો ચાલુ થઈ ગયું છે. સક્રિય બહાર આવો મને. આ બાજુ લોટ બોવાય છે, જે મસ્તીનો પેલો બટેકાપુરી સક્રિય કુંભણિયા છે. કમલેશભાઈની સક્રિય બેસો, એ બનાવે તો જ મજા આવે. જો બાજરાના રોટલા કોઈને ભજીયા ન ખાવો હોય, બાજરાના રોટલા એ લોકો મજૂર હાટું બનતા હતા. મારી સુરતવાળી બૈરાવો જો કઈ એટલે રોટલા નહીં આવડતા હોય, પણ આપણે સોરે શેર સોસાયટીમાં બધાને આવડે. શેરીમાં બટેકા પૂરી ફૂલે ને તો જ બકી, એવું દિનેશભાઈ કહેતા. ને હકીકતમાં ફૂલાવીને જો એની સ્ટાઇલ જોજો, હમણાં આ રીતે કરવો ને તો ફૂલ એવું હોય. પછી એ ફૂલ છે આ કુંભણિયા ભજીયાનો છે લીલવો મસાલો. જો કોમેન્ટ કરજો જેને જેને કુંભણિયા ભજીયા ખાવું હોય ને. અને મારા દિનેશભાઈને કોઈને ભજીયાનો પ્રોગ્રામ કરવો હોય તો આવા ભજીયા મારા દિનેશભાઈ બનાવી દેશે. તો દિનેશભાઈ એકલા નથી આવતા, એની સાથે અમે 4 જણા હોઈએ પાછા. હો નક્કી કરીને દિનેશભાઈ તેડાવજો. ભજીયા બની ગયા છે, હવે આ બધા વડીલો બેસી ગયા. સ્લાટ બ્લાટ બધું એમ મોજ. બધો પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ગયો, હવે ઘરે જવાની તૈયારી કરી છે. જેને જેટલો ગોળ લેવો તો ગોળ, એ કોઈને 10 કિલો 20 કિલો 15 કિલો બધા લઈ લીધો. અહીંયા બિલ બનવામાં એકદમ સસ્તો અને રિઝનેબલ ભાવ છે ગોળનો, ઓર્ગેનિક. કેટલા રૂપિયા છે એની કાર્ડમાં નંબર લખ્યો છે, ફોન કરજો ભાઈને. હવે એવું ગાયું બતાવી હતી ને તમને, એનું દૂધ આવી ગયું ને એનો શા આવી ગયો જો એકદમ ઘાટો. શા પી લેવાનો છે અત્યારે બધાની, પછી ઘરે જવાની તૈયારી કરશું છે ને. બાકી આમ મોજ. હવે આ જ ગળ અમે ઘરે લઈ આવ્યા છીએ. હવે જુઓ તમે આખરી એડ સુધી.